ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની લાઈનો લીકેજ થઈ હતી, જે રિપેર કર્યા બાદ પાલિકા તંત્ર દ્વારા રોડ ઉપર ખાડો પુરાણ કર્યા હોય, જે ઊંચા ટેકરા સમાન બની રહ્યા છે, જેથી આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો માર્ગ ડભોઈ સરિતા ક્રોસિંગથી શિનોરી ચોકડીથી પસાર થાય છે. આ રોડ ઉપર આવેલા સોસાયટીમાં પાલિકા તંત્ર દ્વારા પીવાના પાણીની પાઇપલાઇનો નાખવામાં આવી છે, જે રોડ બન્યો ત્યારથી જ લીકેજ હોવાના પ્રશ્ન રહેતા હતા. હાલ પાલિકા તંત્ર દ્વારા રોડ ઉપર પ્રભુદાસ પાર્ક નજીક ખાડો ખોદી પાણીની લાઇન રિપેર કરવામાં આવી હતી, પણ ખાડો પૂર્યો ત્યારે માટી એવી ને એવી જ રાખતા રોડ ઉપરથી રોજબરોજ પસાર થતા વાહન ચાલકો માટે આ પૂરેલો ખાડો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. જ્યારે છેલ્લા એક માસમાં ખાડો પૂર્યા બાદ તેની ઉપર લાલ ઝંડીઓ નાખી હોવા છતાં અંધારામાં દેખાતા ન હોવાથી સંખ્યાબંધ વાહન ચાલકો આનો શિકાર બન્યા છે. જ્યારે આજે બાઇક લઈ જતા આ વિસ્તારના કિશનભાઈ જગદીશભાઈ પટેલના પગના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી. આવી જ રીતે 12 ઉપરાંત અકસ્માતો છેલ્લા એક મહિનામાં થયા હોવાનું માટીનું સરખું પુરાણ કરી રોડ સીધો કરવા વાહન ચાલકો માંગ કરે છે. મકાન વિભાગ તેમજ પાલિકા તંત્ર વહેલી તકે રોડનું કામ કરાવી ટેકરો સીધો કરે તેવી માંગ ઉઠવા પામી છે. શું તકલીફો છે? હા, ખાડો પડી ગયો છે 2 મહિનાથી. પાણી લીકેજ થયું, ખૂટતા હતા, હજુ ખોદીને જતા રહ્યા. હજુ આજે સવાર પડ્યો, થરવાસાથી તિલકવાડા રોડ હાઈવે, હજુ કામગીરી નહીં થઈ પૂરી. કેટલા લોકો પડતા હશે? કેટલા લોકો? આજે મેં સવારે જ પડ્યો. ક્યાં વાગ્યું છે તમને? ઘૂંટણમાં. હવે દરરોજ કેટલા લોકો પડે છે? કઈ ચોકડી છે? થરવાસા ચોકડી. આ કયો મેઇન રોડ કયો છે? આ નેશનલ હાઈવે, તિલકવાડા કેવડિયા કોલોની. કશું નહીં આવતા, એક મહિનાથી કરીને ગયા છે ખાડો ખોદીને પૂરીને. થોડુંક પેલા પાણી નીકળતું હતું, હવે પાછું પૂરીને ગયા છે હરકું કરી, પછી પૂરું આવ્યા જ નહીં. બે સાધન બેરે બેરે જાય. હવે વહેલી તકે એ જાય તો સારું. હિતેશ જોશીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ.